नमस्कार विद्यार्थी मित्रों, जेटी विद्यालय जेटी नमन टमराड़ी आपनों हार्दिक स्वागत करे छे। आजे ऑनलाइन शिक्षण में आपने धोरण 12 विषय गुजराती दे पाठ से 16 सेल्वी फंक्शन एक नवलिका से सेल्वी फंक्शन नवलिका ना लेखक इवाडे इवाडे जन्म 5/3/1931 अवसान 27/9/2009 इवाडे एक उपनाम से तेमनो मूल नाम से प्रफुल्लानंद शंकर दवे। जन्मस्थल तेमनो वडोदरा। ते एक वार्ताकार छे, नवलकथाकार छे। तेमने वार्ताकार अने नवलकथाकार मो आगल तो तरंगेणी नु स्वप्न तमोद्दा ए तेमना टूंकी वार्ता संग्रह छे। ईसुना चरणे तेमनी एक लघु कथा छे। तेमने लघु कथा पण आपी छे। परंपरा के प्रयोग एवं कशु नाम पाड़े ना एमना पोतानी सशक्तता ने विचारेली आकर्षक चरित्र चित्रण सुरेख वर्णन का संवेदन सहज रीते भाषा रूप आपवानी अनेरी रीत તેમના સાહિત્યના વિષયમાં ગણાય છે। સેલ્વી પંચમ, સેલ્વી પંચમ એક નામ છે। સેલ્વી એટલે કે કુમારી, પંચમ એટલે કે કાળનો ગુણ, એવો અર્થ થાય છે। માણસનો જન્મ અને ઉછેર તો કુદરતની આધીન છે। માણસનો જન્મ અને ઉછેર કુદરતની આધાર છે, પણ સંસ્કાર અને શાલીનતા રીતે પોતે પોતાની રીતે ઘડી શકતી હોય છે। આ વાર્તામાં લેખકે આ જીવન રહસ્યને સ્ફુરાવી રહે એવા વિષય વસ્તુ અને ચરિત્રોનો ભાવ પ્રભાવક નિરૂપણ કરે છે। જન્મ, પ્રદેશ, કુળ કે નાતજાતનો બંધનો પર એવું ગુણ સંપન્ન અને આકર્ષક વ્યક્તિત્વ કેવી રીતે ખીલી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ વાર્તામાં આપેલ છે। વૃત્તિના કેન્દ્રવર્તી ચરિત્રોના મિલન, મુલાકાત, વાર્તાલાપ, રહસ્યસ્ફુર પર્યંત જળવાતી જિજ્ઞાસાને પોષવામાં ચરિત્ર ચિત્ર વ્યાપારોના સૂક્ષ્મ આલેખનમાં સ્થળ વિશેષના વાતાવરણના ઝીણવટ ભર્યા નિરીક્ષણ ચિત્રોમાં તેમજ લેખકની ચિત્રાત્મક લેખન શૈલીમાં આપણને એમને કળા સૂક્ષ્મ સહજ રીતે પરિચય થાય છે। હવે મિત્રો ધ્યાન રાખો, ગાંધીગ્રામ ના દરવાજે મને છોડી મોટર 10 મસ્તે ત્યાંથી ચાલી थोड़ा अक्षर अने वधारे पड़ता काम थी वधारे
ગામ ને એટલે ગામડાના એવા લોકો તે સ્થાનમાં વસતા અને તેની એ યુક્તિ કેવી હશે એવો પ્રશ્ન યોગને થાય છે. આદર્શ ને ઘેરસામાં લાગણીના અભ્રામાં કઈ ઉતાવળી કર્યું તો નથી ભરાઈ ગયું ને મારાથી તે મનમાં વિચારે છે અને તે મનમાં એવો વિચારી રહ્યો છે કે આવા લાગણીના અભ્રામમાં આદેશમાં આવીને કોઈ ઉતાવળી કર્યું તો નથી ભર્યું ને. મેં ચોમેર નજર દોડાવી ચોમેર ચોમેર એટલે ચારે તરફ તેમની નજર ફેરવી લીધી. મધુરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં કે મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તે તરફ જ ચાલવા માંડ્યું. કુટીર કુટીર એટલે કે ઝૂંપડી. તેમની નજર ઝૂંપડી ઉપર પડી. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. ડિરેક્ટર એટલે સંચાલક. તે એ સંચાલકની ઓફિસ હતી. મારી પૂછા જવાબમાં એક તત્તરના સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. પૂછા એટલે કે પૂછપરછ કરી અને તેમના જવાબમાં સાદા ખાદીના લેબાસવાળા લેબાસ એટલે કે પહેરવેશવાળા ભાઈ બહાર આવ્યા. મિસ પંચમનો હું મહેમાન છું. તેમને યુવકે કહ્યું કે હું મિસ પંચમનો મહેમાન છું. એ જાણતો પોતે જ એમનો ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ચાલતા ચાલતા ગઈ રહીની આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઉભેલા અત્યંત સારા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવળતા સળવળવા માંડ્યા. ઘણા એવા પ્રશ્નો તેના મનમાં જ મારી કલ્પનામાં વસેલી નારીની એ મુદ્દા
मालदे आते थी अमुक रीते आकर्षक थी एम मैंने लगे ये कोई सुंदर युक्ति नहीं एम तो एम पर मारी देह में मन वय आवी गई थी छता एक कोमलांग स्त्री कोमलांग એટલે કે કોમળતા કોમળતાની સ્ત્રી નમણાઈ મોહ હતી સહજ શ્યામ કહેવાય સહજ એટલે થોડી આમ શ્યામ રંગની કાળા રંગની તો કહેવાય એવી એ રીતના મોહ પર સદાય વિરાજ સ્મિત સામાન્ય આત્મને બનાવી દીધું મીઠા જરા ઘેરા અવાજે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી એક્સેન્ટ એટલે કે સ્વરભાવ એક્સેન્ટ એટલે સ્વરભાર એટલે તે તેના ઉચ્ચાર સાથે બોલે અહી ખૂબ તાપ છે તાપ એટલે કે ગરમી છે હું તમને ઠંડુ પાણી આપું આવો બેસો એ રસોડામાં ચાલી ગઈ હું આચાર્યને છળી માટે છકી થઈ ગયો એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો તે ગદગદ બની ગયો છે તે ગંધતો ગડબડો થઈ ગયો છે ગડમસ્ત જેવો થઈ ગયો છે કોટો નાનો હતો સારો હતો પરંતુ ખૂબ ગચીવટી સજાવેલો હતો ખાદીને ચાદર થી આછા તીર ખાદી વાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિત ને કલાત્મક રીતે ગોઠવેલા હતા ભીંતો પર ગાંધીજી પીનુબાજી સંતાનના વગેરે ની છબીઓ હતી વગેરે ના ફોટાઓ હતા એક નાની ચારપાઈ પાસે રેડિયો અને ફોનિયો પડ્યા હતા મારા મન પર એક ઊંડે ઘેરી અસર પ્રસરેલા બની આ ચેતનમાં અત્યાર સુધી ભંડારાયેલી સુખી ઘર વસાવતી ઇચ્છા ધીમે ધીમે સરવડવા માંડે મીઠો મીઠો શોભ મેં પોતે જ અનુભવ માંડ્યો પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું મોડલ સાથે પણ નજારે એવી સુંદર આંસર રંગના મિશ્રણને અસ્ત વ્યસ્ત વેરીની એવા નામી ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને દ્રશ્ય મજબૂત કલ્પનાથી બાંધી રહી હું અસહાય બની એમાં મૂંઝાતો હતો બલકે એ અસહાયને મદન મને ગમતા એને જ મન પડ્યું મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉતરી હશે તમારા મનના ભાવ જોઈ હું સમજી ગઈ હતી હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ એમએસસી હોમ સાયન્સ એમએસસી હોમ સાયન્સ એટલે કે ગૃહવિજ્ઞાન વિષયમાં નિષ્ણાત તેમને વડોદરામાં કર્યું હતું ડિગ્રી લીધા બાદ મેં 1.5 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી નર્સરીમાં એટલે કે બાળવાડીમાં તેમને નોકરી કરી હતી બાળકોના સંપર્કમાં ભાષા શીખવાનું વધુ સહેલું બન્યું મને ગુજરાતી ગમી ગયું ને ગુજરાતીઓ પણ કહી એ મીઠું મીઠું હશે એને નગારે શોભ થતો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં એને બોલવા ચાલવાની ને વાતચીત કરવાની એટલી સરળ એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યક્તતા થોડી થોડી ઓછી થવા માંડી હતી ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ એ સૂચન કેવું હું સમજી ગયો હતો મને એ ગમ્યા મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું મારે મુક્તમાં મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નોંધવાનો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે સાચું કહું છું તમને મારા આનંદનો વાર નથી તમારી બોલીમાં જે વિચાર છે તેને કોઈ ગુજરાતીમાં સાંભળ્યું નથી એવી મીઠાસ એવી મીઠી બોલી શૈલી પંચમની છે તમારી વાત સાચી છે પારકાને મળે બોલાતી આપની ભાષા કાનને વધુ મીઠી લાગે છે હા હવે જો તમે થાકી ગયેલા લાવો છો તાપ પણ ઘણો છે ગરમી પણ
પણ વધારે છે લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય તમને અગવડતા પડી હશે હું તમને મહેમાન જોઈએ લીધો ત્યાં તમે નાય જોઈને તૈયાર થાવ હું ભોજનનો પ્રબંધ કરું એટલે કે વ્યવસ્થા કરું પછી તમે બે ચાર કલાક આરામ કરો નામથી સાથે હું તમને ગાંધી ગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ હું મનોમન બોલ્યો એ સરસ ચતુરાય એક મિનિટનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો એક પછી એક ક્રિયાઓ બતાવતા હું પંચમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો મને લાગ્યું કે મારે અસ્તિત્વ હોય નહીં મારે અસ્તિત્વ હોય નહીં એટલે કે મારું અસ્તિત્વ ચાલુ ગયેલું હોય એમ એનું મોં એનો રોગ એના હાવભાવ એના બોલ એની ચાલ એની આગવી રીતો એ માત્ર એ કેવી કેવી સાથે કેવી સીધે કેવી નિખાલસ એકદમ એમનો સ્વભાવ ખુલ્લો ક્યાંય ખોટી શ્રમ નહીં કોઈ ખોટો દમ નહીં કચિત છેતરામી ચાલાકી નહીં ઉગાડે છોકરી જોઈ લો વાંચી લો સમજી લો ત્યાં એક શંકા ઉભી રહી ભાઈ તું તો એમમાં પડી ગયું એક શંકા એક સત્ય કે તું પ્રેમમાં પડી ગયું પણ એનું શું તો એને સ્વીકાર પછી થોડી બેચેની થઈ વિચારોમાં અટવાતા અને મને ગાળ હું ગાળી સાજ મજાની હતી હું એની રાહ જોતો ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટો મારતો હતો ને એ આવી નમસ્કાર કરી એ પગથિયા પર ઉભી રહી હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આબુ બની ગયો મને અનુભવ થયો કે હું કોઈ નવી વ્યક્તિને મળેલો છું સાથીમાં પણ આટલી મોહક સુંદરતાને કમનીયતા હોય શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર મારું મન આપસો વિગોર બની ઉઠ્યો કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલક્ષ્યા ભક્તાથી ક્યાંય નજરે એવો જીવટ વાળું શોભન લાભ હતું ચોરસ ડિઝાઇનમાં તક્કામાં ગ્રામ પ્રતિકોને તપકીર્યાને પોપકીર્યાની વાતને સંગારેલી ખાદીની જેની સાડીમાં એ સચ કપાળમાં ગુલાબી રંગનો ટોપનો મોટો ચાંદો હતો લુખા લીલા વાળના આધુનિક સ્ટાઇલના આંગોડામાં ફૂલોની ગૂંથણી હતી આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી ભગવાન ને મહત ને વાતાવરણ સચેતન બની ગયું કઈ બોલવાનું એની પ્રશંસા કરવાનું એને આનંદિત બનાવવાનું મન થયું ખાદીની સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસ આ બધું આટલું સુંદર હોય શકે એમાં આટલી શોભા હોય શકે એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામ ના જાઉં તો મને જીવનમાં કદી ન ખરેખર આ સાડી તમને સરસ દેખી છે સરસ લાગે છે એ જરા શરમાય એ લજ્જાને હું ચૂકી પોતાને સાંભળે નહીં એ બોલી હજુ તમે બધી નાની મોટી સંસ્થાઓની મુલાકાત લેશો અને એમને વિભિન્ન પ્રવૃત્તિઓને પરિચિત થશો ત્યારે તમને એની મહત્વ સમજાશે ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી અમે સાથો સાથ ચાલો માટે મારું મન આનંદ આવે તે ભરાવા માંડ્યું એને બોલવાનું ચાલુ રાખ્યું અહીંની ચાર મુખ્ય સંસ્થાઓ જોવા જેવી છે પ્રથમ છે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે કે પરિવાર નિયોજન સંસ્થા બીજી સંસ્થા છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુટ ગ્રામીણ કૃષિ સંસ્થા છે ત્રીજી સંસ્થા છે મ્યુઝિક એન્ડ ડાન્સ સંગીત અને નૃત્ય ની કોલેજ અને છેલ્લે હોમ ફોર ડિસ્ટ્રિક્યુટ ચિલ્ડ્રન એટલે કે અનાથ બાળકોનું ગૃહ છે બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો ખૂબ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઉભેલું છે મનોવૈજ્ઞાનિક રીતે તે સંસ્થા બનાવેલી છે અત્યંત સુંદર જગ્યા છે આ નાની ટેકરીઓની ગોદમાં સંતાજો આ ગામમાં કમાન્ય છે બધાને આ ગામ ગમી જાય છે એની અંદર રહેતા માણસો પણ એનું મો લાલ ચોલ બની ગયું એને હાથ રૂમાલ મો પર દબાવ્યું હું તો બચપણથી આની પ્રતિ પ્રીતમ છું
बेचार केटला है विदेशी आई स्थित थया छे बेचार एक एक इंस्टिट्यूट में छे मोंटेसरी साथे काम करे छे पहला एक अंतर्वासी इंस्टिट्यूट होम में छे चलता चलता एने मने संस्था ना पाया थे माने ने अत्यार सुधी ने विकास की बात करी आ संस्था एटले माने अप्पा ने जीवंत गांधी ना जोस्ता अनुयायी ने अंतेवासी अम्मा ने अप्पा ने आ जंगल में केव मंगल करो तेने रसप्रद कथा में सांभळी ते जंगल में संस्था स्थापी अने जंगल में मंगल करी ते वात ते सांभळी गांधीजी ना आदर्श ने केटलीक नजीक रही डॉक्टर अम्मा ने पैसा पात्र अपाय आ संस्था ने उभी करी तेनो तेने भाव पूर्वक बयान कर गामडा ना घर में एनो पाड़ो केवो ने केटलो छे तेनो अद्भुत चितारा करो फेमिली प्लानिंग ने एग्रीकल्चर इंस्टिट्यूट ने प्रवृत्ति होय गामडा ना आभाण ने अद्भुत मानस ने अवश्य आशीर्वाद सुधी लागती हसे एनो ख्याल छे जे मने आवे संगीत भाई थोड़ा मनवा मन ने एक मनवा रहा